નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચના લીમડી ચોક વિસ્તારમાં મકાન માલિકના ત્રણ પુત્રો દ્વારા ભડવત માતા, બે દીકરી અને પુત્રને કરાતી કનડગત. હેરાનગતિ છેડતી ઘરમાં તોડફોડ કરાયાના આક્ષેપ સાથે બી ડિવિઝન પોલીસ મથકે યુવતીએ આપી અરજી. બળવાંત વિધવા મહિલાના ઘરમાં ઘૂસી પુત્ર, માતા અને દીકરીને ત્રણ ભાઈઓએ માર માર્યો હોવાના પણ આક્ષેપ. ભરૂચ જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ. કેટલીક શાળાની બાલવાડીમાં ભૂલકાઓને પ્રવેશ અપાયો, જ્યારે ઉનાળુ વેકેશન બાદ શાળાઓ વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠી. ભરૂચના નવગ્રહ મંદિર પાછળ જૂનીકોટ ઝૂંપડપટ્ટીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ. નર્મદા નદી કિનારાના સ્થાનિકો મારી રહ્યા છે વલખા. ગંદકી વચ્ચે લોકો જીવન વિતાવવા મજબૂર. ભરૂચના લીમડી ચોક વિસ્તારમાં 40 વર્ષ ઉપરાંતથી ભાડુઆત તરીકે રહેતા વિધવા હિન્દુ મહિલાના પરિવાર સાથે વિધર્મી મકાન માલિકના ત્રણ પુત્રો ધાક ધમકી, તોડફોડ, મારામારી અને છેડતી કરતા હોવાના ગંભીર આક્ષેપ સાથે યુવતીએ બી ડિવિઝન પોલીસ મથકે અરજી આપી છે. ભરૂચના લીમડી ચોક વિસ્તારમાં ત્રણ લઘુમતી ભાઈઓ અને એક હિન્દુ યુવાન સાથે મારામારી થતા બી ડિવિઝન પોલીસે સામસામે અરજી લઈ કાર્યવાહી હાથ ધરી હતી, જે બાદ વિસ્તારના સ્થાનિકો, વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવતી પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા, જ્યાં રડતા રડતા આ યુવતીએ તેના ભાઈ સાથે માતા અને બહેનને પણ આ ત્રણ ભાઈઓએ માર માર્યાની કેફિયત રજૂ કરી હતી. તેઓ લઘુમતી મકાન માલિકના ઘરમાં 40 વર્ષ ઉપરાંતથી રહે છે. પિતાના મૃત્યુ બાદ વિધવા માતા, બે બહેનો અને ભાઈને આ મકાન માલિકના ત્રણેય ભાઈઓ અને તેમની માતા હેરાન પરેશાન કરતા હતા, જેમાં બુધવારે રાતે ઘરમાં ઘૂસી ભાઈ, માતા અને પોતાને માર માર્યો હોય તેમજ યુવતીના કપડાં ફાડી નાખ્યાના પણ ગંભીર આક્ષેપ કરાયા હતા. સાથે જ યુવતીએ આ ત્રણેય મકાન માલિકના દીકરાઓ છેડતી, ગમે ત્યારે ઘરમાં ઘૂસી અશોભનીય વર્તન કરતા હોવાના પણ આક્ષેપ પોતે આપેલી અરજીમાં કર્યા છે. બી ડિવિઝન પોલીસે અરજી સ્વીકારી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ તપાસ કરી હકીકત બહાર લાવવા સાથે હિન્દુ પરિવારને રક્ષણ આપવા માંગણી કરી હતી. મારા ઘરમાં અમે ઘર ભાડેથી અમે રહીએ છીએ. પગાર ભાડું તો અમારા ઘરમાં આવીને જબરજસ્તી કરી જાય છે. અમારા ઘરમાં ધમકી આપે છે. મારા આજે તો આજનો બાયના બી ખખડાવે છે મારા ઘરમાં આવીને. આજે તો મારા મમ્મીને બી લાટ મારીને, એના ત્રણે ત્રણ છોકરા એની સાથે, એની મમ્મી પણ આવે છે ને અમારી સાથે જબરજસ્તી કરવાની કોશિશ કરે છે. આજે તો મારો જીવ બચી ગયો બધાના લીધે. બાકી આ રોજ આ કાયમનું જ છે. લોકોનું ભાડું લેવા આવે તો બી અપડાટા અમારા શરીર પર હાથ લગાડી જાય છે. એવું બધું કે દારૂ પીને આવે છે, કેટલાને લઈને આવે છે પાછા. કે અહીંયા આપણે એવું કહે છે કે મારા ઘર પાસે કેમ આવે છે, મારું ઘર છે, આ મારા ઘરમાં અમે જે કરીએ છીએ એ ત્યાં રહીએ છીએ. ને આવી ત્યાં કેટલી વાર આ ત્રણ થી ચાર વાર આ બનાવ આવી ત્યાં બની ગયેલો. એ મોમેડન છે, મુસ્લિમ છે. એનું નામ, એકનું નામ રિયાઝ છે, એકનું નામ અમાન છે, એકનું નામ નઈમ છે. એ ત્રણ ભાઈઓ છે. એની માં પણ આવીને મારા મમ્મીને બી ધક્કો મારી રહી છે. પહેલાં એની માં ઘૂસે છે, પછી એના છોકરાઓને ઘૂસારે છે અમારા ઘરમાં. ને આજે તો મારા ભાઈને પણ માર્યો, મારા મમ્મીને પણ માર્યો. બધાને જબરજસ્ત રાતે આવીને ઘરમાં પઠ્ઠોળો મારે છે. 11-1 વાગે, 2-3 વાગે ઘરના દરવાજા ખખડાવે છે. એવા બધા એવું બધું ઘરમાં આવીને કરી જાય છે. ને પીવાવાળા છે, એકદમ પી પીને અમારા ઘર પાસે જ આંટા જ માર્યા કરે છે. આજે મારે આ વસ્તુ અહીંયા કહેવા આવું પડ્યું પોલીસ સ્ટેશનમાં. આજે આવું જ થયું. અત્યારે બી પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરીને ગયા તો બી છતાં પણ અમારા ઘરમાં આવીને પાછા અમારા કપડાં બપડા બધું ફાડી નાખ્યું. આજે કમ્પ્લેન કર્યા પછી બી એટલે એ કેવો હશે એ માણસ, એ માણસ કેવો હશે. આજે લખી છે અરજી આપી છે, એમને બધું લખાયું જ છે, એમાં એ બધું વસ્તુ સાચી છે. કશું લેવા જાય છે ઘરમાં આવી તો એના છોકરાઓને લઈને આવી જાય છે. બહાર જતા હોય તો લાઈટો મારી ડોકા કાઢે છે, લોકોના છોકરાને લઈને આવે છે. જેમાં કેસ લખવામાં કે તો ધમકી આપે તો બહાર નીકળે. હા, ને ધમકી અમે કમ્પ્લેન લખાવી એ પહેલા બી અમને કહે જોઈ લેશું બધું કરે છે. આ બધું આપણે રસ્તામાં ચાલતા હોય તો પણ એ લોકો આવે છે, ગાળો આવે છે, આપણા પીછા કરે છે, આવું બધું ધંધા કરે છે. આજે મારા પપ્પા કેટલા વખતથી અહીંયા રહીએ જ છે આ ઘરમાં. અમે નાનપણથી જ બધાનો જન્મ જ અહીંયા થયેલો છે. અમે બધા નાનપણથી અહીંયા જ મોટા થયેલા છે. 50 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ. આ લોકોનો આવો ત્રાસ હવે અમારાથી નહીં લેતા, તો આના પર કશું કરો હવે તમે. ભરૂચ જિલ્લામાં નવા સત્ર સાથે સ્કૂલોમાં નવું શૈક્ષણિક કાર્ય ધમધમતું થતા વિદ્યાર્થીઓના કોલાહલથી વર્ગખંડો ગુંજી ઉઠ્યા હતા. ઉનાળુ વેકેશન પૂર્ણ થવા સાથે ગુરુવારથી ભરૂચ શહેર અને જિલ્લામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે.
પ્રથમ દિવસે જ શાળા અને વર્ગખંડો વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠ્યા હતા. ભરૂચ શહેર અને જિલ્લામાં પણ આજે ગુરુવારથી શાળાઓ શરૂ થઈ જતા વિદ્યાર્થીઓ રજાની મજા પૂરી થતા જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક મળી 370 શાળાઓ નવા સત્ર સાથે ખુલી ગઈ છે. માર્ગો ઉપર સ્કૂલ વર્ધીના વાહનો સાથે વિદ્યાર્થીઓનો ટ્રાફિક પુનઃ ચેતનવંતો જોવા મળ્યો હતો. નાના ભૂલકાઓમાં સ્કૂલે જવાનો ગમો અણગમો જોવા મળ્યો હતો તો મોટેરા છાત્રોમાં ખુશી છલકતી નજરે પડી હતી. રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ સમગ્ર જિલ્લાની શાળાઓમાં ફાયર સેફટીને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે ભરૂચ જિલ્લાની 371 પૈકી જંબુસરની બ્રાઇટ લાઇન શાળાને સીલ કરવામાં આવી છે. તો આ તરફ સ્કૂલ વાન તેમજ રિક્ષામાં પણ ફાયર સેફટીના સાધનો બાબતે આરટીઓ અને પોલીસ વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે. તો ભરૂચની સેવાભાવી સંસ્થા ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા મુનશી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ઇરફાન મુનશી શિશુ વિહાર બાલવાડીમાં 400 વધુ બાળકોને ગુલાબનું ફૂલ આપી પ્રવેશ કરાવ્યો હતો, જ્યારે કાલુપીર તક્યા વસાહતની બાલવાડી ખાતે 25 વધુ બાળકોને પ્રવેશ કરાવાયો હતો. આ પ્રવેશોત્સવમાં સંસ્થાના પ્રમુખ સૈયદ જૈનુદ્દીન કોન્ટ્રાક્ટર, બાલવાડી સુપરવાઇઝર રશીદ પટેલ, સંસ્થાના ઉપપ્રમુખ અને જીએનએફસીના માજી મેનેજર અબ્દુલ રહીમ શેખ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેરમાં આવેલ નવગ્રહ મંદિર પાછળ જૂની કોટ ઝૂંપડપટ્ટીમાં પ્રાથમિક સુવિધાની અભાવે નર્ક જેવી સ્થિતિમાં જીવન ગુજારવા લોકો મજબૂર બન્યા છે. ઓટ લેવાની આઈ તારે ખબર પડે, અમે આવી ગંદકીમાં પડી રહ્યા અને ભાનભાન છે કે નાના નાના છોકરા કેટલું પાણી વાસ મારે. વિકાસની ચારે તરફ વાતો વચ્ચે ભરૂચ શહેરના નવગ્રહ મંદિર પાછળ જૂની કોટ ઝૂંપડપટ્ટીના સ્થાનિકોએ 75 વર્ષ બાદ પણ વિકાસ થયો નથી તેવા દ્રશ્યો નજરે પડ્યા હતા. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી સમાજના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. નળ કનેક્શન હોવા છતાં નર્મદા નદી કિનારે રહેતા આ વિસ્તારના રહીશો પાણી માટે વલખા મારી રહ્યા છે. 30 જેટલા ઝૂંપડા ધરાવતા આ મહોલ્લામાં પાણી, ગટર અને ગંદકીનું સામ્રાજ્ય હોવા છતાં આજ દિન સુધી કોઈ પણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી તેવા સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. સાથે રહીશો પ્રાથમિક સુવિધાના અભાવે નર્ક જેવી સ્થિતિમાં જીવન વિતાવી રહેલ છે. ઉપરાંત વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો, ઉભરાતી ગટર, ગંદકીના ઢગલાને પગલે રહીશોમાં રોજ ભભૂકી રહ્યો છે, ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અહીં 30 ઝૂંપડી છે પણ પાણીની સગવડ થતી નથી, કોઈ પાઇપલાઇન લાગતું નથી, 2 મહિનાથી અરજી લખી કોઈ કાર્યવાહી કરવા આવતું નથી. અમે જઈએ છીએ 10 નંબરમાં તો કે 11મા નંબરમાં લાગશે, 11મા નંબરમાં કહીએ તો કે 10મા નંબરમાં લાગશે, કોઈ કાર્યવાહી કરતા નથી, એકબીજાને કાલાવાલા કરવા પડે, કોઈ આવતું નથી. ઓટ લેવા હોય તારે આવીને ઉભા થઈ જાય છે પણ કશું કરવા રાજી નથી. ને એમના ઇલાકામાં ફટર લાખી ગયા છે, બધું લાખી ગયા, પાઇપલાઇન લાગી ગયા, કશું કરતા નથી. આ ઝૂંપડપટ્ટી ને કશું આદિવાસી ને કોઈ કાર્યવાહી કરતા નથી. નળવેરો ભરતા બી ઉઠાઈ જો આપણે એ ગયેલો મામલે નગરપાલિકામાં, કઈ મેં અરજી બી આપી મારા નામની, તો તે એવું કીધું કે તમારું આવીને જોઈ જશે. હવે એનું થઈ ગયું તો 2 મહિના થઈ ગયા, કોઈ આવવા રાજી જ નથી. લાલ બજાર નવગ્રહ મંદિર ની પાછળ કોઈ આટલા વખત થી અમારા કચરો બી કાઢી ગયા, કચરો કાઢવા બી નથી આવતા. અમે આવી ગંદકી માં પડી રહી અને ઓટ લેવા વહેલા આવેલા આવે, અમારી કોઈ એ જ નથી કરતા. આજે આ બાજુ ઝાંકી જોવા કઈ લગી કોઈ આવતું નથી. ના અમારું આ વિસ્તાર જ નથી એમને ખબર પડતી. ઓટ લેવાની આઈ તારે ખબર પડે, અમે આવી ગંદકી માં પડી રહ્યા અને ભાનભાન છે કે નાના નાના છોકરા કેટલું પાણી વાસ મારે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના મેનેજિંગ કમિટીના 10 સભ્યો માટે આગામી 29 જૂનના રોજ ચૂંટણી યોજાનાર છે. ગતરોજ નોમિનેશન ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં 3 ફોર્મ રદ થયા હતા. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂરી થઈ હતી. આમ તો એવું અપેક્ષિત હતું કે આ વખતે ઉમેદવારી બાબતે કમસે કમ ખોટી પ્રણાલી મુજબ ફોર્મ રિજેક્ટ કરવાની જે રવાયત ચાલતી હતી તે આ વખતે અટકી હોય તેવું લાગ્યું છે. મળતી અત્યંત માહિતી પ્રમાણે આ વખતે બંને પેનલો થઈ કુલ 32 ઉમેદવારી ફોર્મ પૈકી 3 ઉમેદવારોના ફોર્મ ટેકનિકલ ખામીને કારણે રદ કરાયા છે, જેમાંથી સહયોગ પેનલના નીરજ પટેલ અને મનીષ પીઠડિયાનું તેમજ વિકાસ પેનલમાંથી ભારત ભાનુશાલીનું. હવે 19 તારીખ સુધીમાં ફોર્મ સ્વેચ્છાએ પરત ખેંચી લેવાની પ્રક્રિયા શરૂ થશે. હવે એમાંય ખેલ થશે, સમજાવટનો, દબાણનો કે પછી આવતા વર્ષની લોલીપોપ આપીને. હવે ખરાખરી જામશે. મિડલ સ્કેલ માટે પણ એડી ચોટીનું જોર કમસે કમ આ વખતે અજમાવાશે. જનરલ કેટેગરીમાં જો કે એક વાત નક્કી લાગે છે કે બે પેનલો વચ્ચે જંગ હવે નિશ્ચિત જ છે. મુકાબલો થશે એ પાક્કું.
આ ચૂંટણીના અધિકારી એવા મનસુખ વેકરિયાએ આજે મંજૂર થયેલા નોમિનેશન ફોર્મની યાદી બહાર પાડી હતી. ખેર, આગામી 19મીએ અંતિમ યાદી બહાર આવી જશે. ત્યારબાદ બંને પેનલો વચ્ચે રસપ્રદ પ્રચાર જંગ ખેલાશે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજમેન્ટ કમિટીની ચૂંટણી 2024-25 29 જૂન 2024 રોજ યોજાશે. જેમના માટે નોમિનેશન કરવાની છેલ્લી તારીખ હતી એ પૂર્ણ થઈ ગઈ છે અને આપણી કોર્પોરેટ કેટેગરીમાં એક વેકેન્સી હતી, તેની સામે એક જ ફોર્મ આવેલું છે અને વેલિડ ફોર્મ છે. રિઝર્વ કેટેગરીમાં એક વેકેન્સી છે, એની 3 ફોર્મ નોમિનેટ થયા છે અને 3-3 વેલિડ છે. જ્યારે જનરલ કેટેગરીમાં 8 વેકેન્સીઝ છે અને 8 વેકેન્સીઝ સામે 32 નોમિનેશન ફોર્મ આવેલા છે. 32 ફોર્મમાંથી ચકાસણી કરતાં 3 ફોર્મ ટેકનિકલી રિજેક્ટ થાય છે, એટલે 29 વેલિડ ફોર્મ અત્યારે રહ્યા છે. અને આ ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ, આ ચૂંટણી માટે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ 19 જૂન 2024 છે અને ત્યાર પછી ફાઇનલ કેન્ડિડેટનો લિસ્ટ બહાર પાડવામાં આવશે. રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્ર ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. બુધવારના રોજ એકતાનગર સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને ભવ્યતા અનુભવી સરદાર સાહેબની ભાવાંજલિ અર્પી હતી. રાજ્યપાલશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની 45 માળની ઊંચાઈએ આવેલી વ્યુઇંગ ગેલેરી એટલે કે સરદાર સાહેબના હૃદય સ્થાનેથી સરદાર સરોવર, નર્મદા ડેમ અને વિંધ્યાચલ સાતપુડા ગિરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું. ગાઈડ હેમ ભટ્ટ અને જનસંપર્ક અધિકારી રાહુલ પટેલ દ્વારા રાજ્યપાલની સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણ કાર્ય અને પ્રોજેક્ટની વિશેષતા વિશે ઝીણવટભરી માહિતી વાકેફ કરાયા હતા. નાયબ કલેક્ટર અભિષેક સિન્હાએ રાજ્યપાલને સ્મૃતિ રૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અને કોફી ટેબલ બુક અર્પણ કર્યા હતા. આ પ્રસંગે મુલાકાત પોથીમાં પોતાનો પ્રતિભાવ નોંધતા મિશ્રાએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખરેખર અદભુત છે અને વિશ્વના લોકોને આકર્ષી રહી છે. ઇજનેરો અને નિર્માણમાં સંકળાયેલા તમામને હું અભિનંદન પાઠવું છું. સરદાર સાહેબની પ્રતિભા જેટલી મહાન અને વિશાળ હતી તેવી જ રીતે સરદાર સાહેબની આ પ્રતિમા મહાન અને વિશાળ છે. ભરેચના જ રિશ્વત વિરોધી શાખાએ સપાટો બોલાવી કસ્ટમ ઇન્સ્પેક્ટરને ₹40,000 ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે. હાલ સમગ્ર રાજ્યમાં લાંચ રિશ્વત વિરોધી શાખાએ અભિયાન હાથ ધર્યો છે અને લાંચિયા અધિકારી પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. ત્યારે ભરૂચમાં પણ વધુ એક અધિકારી લાંચ લેતા ઝડપાયો હતો. ભરૂચના દહેજ ખાતે આવેલ સેઝ 1 ફરિયાદી કંપનીઓમાં ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટનો વેપાર કરતા હતા. આ પ્રોજેક્ટમાં તેઓને દહેજ GIDC માં આવેલ સેઝ 1 ગેટની અંદર સિવિલ સેન્ટિંગનો સામાન લઈ જવા માટે અને સામાન બહાર કાઢવા માટે સેઝ 1 ગેટ પર ચેકિંગ કરાવી પેપર પર સહી અને સિક્કો મરાવવાનો હોય છે. આ બનાવમાં ફરિયાદીનું સેઝ 1 ચાલતું કામ પૂરું થઈ જતા સામાન પરત લેવા માટે જરૂરી સહી સિક્કા માટે દહેજ સેઝ 1 કસ્ટમ ઇન્સ્પેક્ટર મુકેશ કુમાર રામજીન સિંઘે તેઓ પાસે ₹40,000 ની લાંચની માંગણી કરી હતી. આ અંગે ફરિયાદીએ ભરૂચ ACB નો સંપર્ક કરતા ACB ના પોલીસ ઇન્સ્પેક્ટર MJ શિંદે દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં કસ્ટમ ઇન્સ્પેક્ટર ₹40,000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો. લાંચ રિશ્વત વિરોધી શાખાએ અધિકારી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ સિનિયર સિટીઝન ગ્રુપની વાર્ષિક સાધારણ સભા મળી હતી. ભરૂચ શહેરની રૂંગટા સ્કૂલ સ્થિત સંસ્કાર ભારતી હોલ ખાતે ભરૂચ સિટીઝન ગ્રુપની વાર્ષિક સાધારણ સભા મળી હતી, જેમાં વાર્ષિક હિસાબો, જીવન દર્શન, અંકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ સભામાં વર્ષ દરમિયાન મૃત્યુ પામેલ સભ્યોને 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ મિટિંગમાં માનદ મંત્રી ભૂપેન્દ્ર ગાંધી તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના ગળખોલ ગામની નવજીવન સોસાયટીમાં 50 વર્ષીય રાકેશસિંહ બંસીલાલ સિંઘ પોતાની પત્ની સરોજ દેવી સાથે બાઇક નંબર GJ16CC7030 લઈ મીરાનગર ખાતે ગત તારીખ 9 જૂનના રોજ નીકળ્યા હતા. જેઓ કામ પૂર્ણ કરી પરત ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર મીરાનગરની લાઇફલાઇન હોસ્પિટલ નજીક
પાછળથી પુરપાંચ ઝડપે ધસી આવેલ અજાણ્યા ટ્રક ચાલકે બાઇક સવાર દંપતીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં દંપતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને પ્રથમ ESIC હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં રાકેશસિંહની હાલત ગંભીર જણાતા તેઓને વધુ સારવાર માટે ભરૂચ, ત્યાંથી વડોદરા, જે બાદ અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માત અંગે GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયાના મેસેજ સાથે નીકળેલા પશ્ચિમ બંગાળના સાયકલિસ્ટ અમૃત કિસ્કો ભરૂચ આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ અને હેમંત પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પર્યાવરણના જતનના હેતુસર પશ્ચિમ બંગાળથી 12 સપ્ટેમ્બર 2023 રોજ નીકળેલા સાયકલિસ્ટ 12 રાજ્યમાં સાયકલિંગ ભરૂચમાં આવી પહોંચતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત દરમિયાન અમૃત કિસ્કુએ જણાવ્યું હતું કે તેમનો મુખ્ય હેતુ સાયકલિંગ દ્વારા ભારતમાં મુસાફરી કરી સ્કૂલ તથા કોલેજમાં ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયાના પ્રચાર પ્રસારનો છે. આ સાયકલ યાત્રા દરમિયાન અમૃત કિસ્કુની ઘણી અડચણ પણ આવી છે. દહેજ આવતા તેમની સાયકલ તૂટી ગયેલ. 1 મહિના સુધી દહેજ કંપનીમાં કામ કરી 15,000 રૂપિયાની બીજી સાયકલ ખરીદી આ સાયકલ યાત્રા ફરીથી શરૂ કરી છે. આ શુભેચ્છા મુલાકાત દરમિયાન ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ અને હેમંત પટેલે અમૃત કિસ્કુને તેમની આ ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયા સાયકલ રાઇડ સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. અમૃતભાઈ લગભગ 12 સ્ટેટ ફરી અને 12,000 કિલોમીટર જેટલું સાયકલિંગ કરીને ભરૂચ આવી પહોંચ્યા છે અને એમના સાયકલિંગનો મેઇન હેતુ એ છે ક્લીન ઇન્ડિયા અને ગ્રીન ઇન્ડિયા. અમૃતભાઈની સાયકલ તૂટી ગઈ હતી, જૂની સાયકલ, તો એમણે દહેજમાં રોકાઈને અને એમની સાયકલના પૈસા ભેગા થયા, લગભગ 1 મહિના જેટલું કામ કર્યું અને આ નવી સાયકલ લીધી છે એમણે 15,000માં. એટલે 1 મહિના જેટલું કામ કરીને એમણે આ પૈસા ભેગા કર્યા, નવી સાયકલ લીધી અને એમની જર્ની પાછીથી ચાલુ કરી છે. અને એમનું આ સાયકલિંગથી લોકોમાં ઇન્ડિયાને ક્લીન રાખવા માટે જાગૃતતા ફેલાવે છે. અને એના વિશે એમનું શું કહેવું છે એ આપણે એમને પૂછીએ. આપ બતાઈએ. સબસે પહેલે જોહર, નમસ્તે. મેરા નામ અમૃત કિસ્કો ઓર મેં 12 સપ્ટેમ્બર 2023 કો નિકલા થા વેસ્ટ બેંગલ કા ખડગપુર સે. તો અભી તક મેં 12 સ્ટેટ કમ્પ્લીટ કરકે ઓર 12,000+ રાઇડ કમ્પ્લીટ કરકે અભી મેં પહોંચા હું ગુજરાત સ્ટેટ મેં. ગુજરાત મેરા 12વા સ્ટેટ હે. ઓર ઇસ જર્ની મેં જાતે વાત મેરે કો જો સ્કૂલ કોલેજ મિલ રહા ઉધર જાકે મેં હર કોલેજ સ્કૂલ મેં સેમિનાર અટેન્ડ કર રહા હું, બચ્ચો કો સમજા રહા હું પરિવહન કે બારે મેં, તાકી હમ લોગ જૈસા કે દેખ પા રહે ગ્લોબલ વાર્મિંગ જ્યાદા સે જ્યાદા હો રહા હૈ, તો ઇસલિયે પેડ પૌધો લગાના બહુત જરૂરી હૈ. તો યહી જાગરૂકતા ફેલના કે લિયે પૂરા ભારત મેં, તો યહી મેં રાઇડ સ્ટાર્ટ કિયા થા. અભી મેં ઇધર પહોંચા હું ભરૂચ મેં, ઓર ભરૂચ મેં સ્વાગત મેમ કે સાથ મિલ કે બહુત અચ્છા લગા. મેમ ને સ્વાગત કિયા ઓર સાથ મેં ઓર એક સાયકલિસ્ટ હૈ હેમંત પટેલ સર, ઓર યે સુન કે બહુત અચ્છા લગા કે મેમ ભી સાયકલિસ્ટ હૈ. તો બહુત અચ્છા લગા મિલ કે ઓર સ્વાગત કરને કે લિયે બહુત બહુત ધન્યવાદ. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગડખોલ ગામની જ્ઞાનદીપ સ્કૂલની પાછળ જુગાર રમતા 3 જુગારીઓને 12,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર બી ડિવિઝનના પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે ગડખોલ ગામની જ્ઞાનદીપ સ્કૂલની પાછળ 52ના ઝાડ નીચે જુગાર રમાઈ રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 12,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રણછોડ કૃપા સોસાયટીમાં રહેતો જુગારી રમેશ જગમાલ મકવાણા, મહેશ વસાવા અને અશોક વસાવાની ઝડપી પાડ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચના લીમડી ચોક વિસ્તારમાં મકાન માલિકના 3 પુત્રો દ્વારા ભડવાત માતા, 2 દીકરી અને પુત્રને કરાતી કનડગત. હેરાનગતિ છેડતી ઘરમાં તોડફોડ કરાયાના આક્ષેપ સાથે બી ડિવિઝન પોલીસ મથકે યુવતીએ આપી અરજી. બળવાંત વિધવા મહિલાના ઘરમાં ઘૂસી પુત્ર, માતા અને દીકરીને 3 ભાઈઓએ માર માર્યો હોવાના પણ આક્ષેપ. ભરૂચ જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ. કેટલીક શાળાની બાલવાડીમાં ભૂલકાઓને પ્રવેશ અપાયો, જ્યારે ઉનાળુ વેકેશન બાદ શાળાઓ વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠી. ભરૂચના નવગ્રહ મંદિર પાછળ જૂની કોટ ઝુંપડપટ્ટીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ. નર્મદા નદી કિનારાના સ્થાનિકો મારી રહ્યા છે વલખા. ગંદકી વચ્ચે લોકો જીવન વિતાવવા મજબૂર. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.